मैदरपुरा पोलीसे वेपारीओने तेओનું ગયેલું કરોડો રૂપિયાનું સોનું પરત અપાવી દિવાળી સુધારી દીધી। મૈદરપુરા પોલીસ મથકમાં વેપારીઓએ નોંધાવેલી અરજીમાં જણાવ્યું હતું તેઓનું કરોડોનું સોનું એક સમયે લઈ લીધું છે। જે અરજીના આધારે મૈદરપુરા પોલીસે તપાસ હાથ ધરી વેપારીઓનો ગયેલો 2,40,00,000 ની કિંમતનું સોનું પરત વેપારીને અપાવી તેઓની દિવાળી સુધારી દીધી છે। જી સર, આજથી 2 દિવસ પહેલા મૈદરપુરા પોલીસના વિસ્તારમાં એક ઘટના ઘટેલી, जेमा नीरजभाई नामना गोल्डना होलसेलर जे वेपारी छे एमनी पासे एक रिक्वायरमेंट आवेली के मारा घरे एक प्रसंग छे मर्षभाईना चोकर्स नामना व्यक्तिनो, तो मने मोटा प्रमाण में सोनाना दागीनानी खरीदी करवानी छे, तो आप दागीना लईने मारा घरे आओ। तो आप जे अरजदार छे नीरजभाई, एमने विविध कंपनीओ पासेथी त्रणेक मोटा वेपारीओ पासेथी आश्रे 3 किलो जेटलू सोनाना हार, ब्रेसलेट्स, कानना वगैरह दागीना, गळाना दागीना ने बधुं मेळवेलू, अने ए दागीना लईने एमणे जे वेपारी छे एमने आपेला महर्षिभाई चोकर्स ने। परंतु आ नीरजभाई अने महर्षिभाई वच्चे कोई आर्थिक बाबते जूना हिसाबो पण बाकी हता, जेथी महर्षिभाईए आ दागीना राखी लीधेला के नीरजभाई मने जूनो हिसाब क्लियर करे तो दागीनानुं पेमेंट करूँ अथवा दागीना पाछा आपूँ। वास्तवमां दागीना नीरजभाईना हता नहीं, नीरजभाईए 3 पेढ़ी जेमां एक स्मिथ करीने कंपनी छे SM करीने, एनी साथे साथे बीजी पण 2 कंपनीओ छे, स्नेह सिग्नेटी करीने छे, SM गोल्ड छे, तो अने पक्षाल ज्वेलर्स छे। तो एमना कुल आश्रे 2,900 ग्राम એટલે કુલ 3 કિલો આજુબાજુ સોનાના દાગીના રાખી લીધેલા। વાસ્તવમાં એક લેતી દેતીનો પ્રશ્ન હતો, કોઈ ગુનાહિત કૃત્ય હતું નહીં, પરંતુ મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો અટવાઈ જતા વેપારીઓ ખૂબ જ ટેન્શનમાં આવી ગયેલા અને પોલીસનો સંપર્ક સાધેલો, જેથી પોલીસે માનવીય અભિગમ અપનાવેલો અને 24 કલાક સુધી આની વાટાઘાટો કરેલી, અને જે ભાઈ ચોકર્સ છે એમણે પણ પરિસ્થિતિ સમજી કે આ માલ છે નીરજભાઈનો નથી પણ બીજા કોઈનો છે, એટલે મૂળ વેપારીઓને આજે પોલીસ મારફતે આ માલ પરત આપવામાં આવ્યો છે। અને મૈદરપુરા વિસ્તારમાં હોલસેલનો વેપાર કરતા જે જ્વેલરીના વેપારીઓ છે એમના ચહેરા પર ફરી મુસ્કાન અમે પરત લાવ્યા છીએ। આ કામમાં અમને સ્પષ્ટ સૂચના મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી, સેક્ટર સાહેબ તરફથી અને DCP સાહેબ તરફથી આપવામાં આવેલી, અને અમારી ટીમમાં એની સાથે સાથે જે સર્વેલન્સના માણસો પણ જોડાયેલા હતા। આખરે આ બનાવ ગુનાહિત કૃત્ય નહીં હોવાનું, માત્ર લેતી લેતીનો હોવાના કારણે સુખદ સમાધાન થયેલ છે અને તમામ વેપારીઓની દિવાળી સુધરેલ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।